આજે હું ડોક્ટર ડોલરિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી મગફળી બીડર બીજ ઉત્પાદન કાર્યક્રમને હેન્ડલ કરું છું અને મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રમાંથી આજે હું મારા પ્રોડ્યુસરો જે ભરતભાઈ ગાજીપુરા છે એ વિસાવદર તાલુકાનું ઢેબર ગામ ત્યાં છું અને એમને બંને મગફળીઓ વાવેલી છે જીજેજી 32 જે મારું બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ પણ લીધેલો છે અને આંધ્રપ્રદેશ અનંતપુરથી જે નવી હમણાં જે રિસેન્ટલી 2020માં બહાર પાડેલી જાત છે જે કાદરી લેપાક્ષી 18-12 જેની પાછળ મારા ગુજરાતના ખેડૂતો બહુ ગાંડા થયા હતા અને જ્યાં મળે ત્યાંથી ખેડૂતોએ એને લેવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ આજે તમે નરી આંખે જોઈ શકો છો આ છે મારા પ્રોડ્યુસર ખેડૂતભાઈ ભરતભાઈ ગાજીપુરા એમની પાસે જે છે એ જીજેજી 32 છે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2017માં બહાર પાડેલી જાત છે અને ખેડૂતોને ધીમે ધીમે આ જાત છે હવે મળવા લાગી છે અને અમારા સતત એવા પ્રયત્નો છે કે મેક્ઝિમમ એનો લાભ મળે અને એ ગુજરાતમાં મગફળીમાં નવું રિવોલ્યુશન આવે એની સાપેક્ષમાં જે મારી પાસે છે એ કાદરી લેપાક્ષી 18-12 છે આપ નરી આંખે જોઈ શકો છો કે જે મગફળીની દોડવાની સાઈઝ કે જે જીજેજી 32માં છે જે ભરતભાઈએ પોતાના હાથમાં પકડેલી છે અને એ આજે છે એ બતાવે છે તમને અને મારી પાસે જે છે એ કાદરી લેપાક્ષી 18-12 તમે એ બંનેમાં જોવો તો જે દોડવાની સાઈઝ છે બરાબર છે એ કમ્પેરમાં જે ભરતભાઈ પાસે છે એ દોડવાની સાઈઝ પણ મોટી છે બીજું કે મગફળીમાં આપણા માટે જે છે સારામાં સારું પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે કે ફ્લેટ દોડવો હોવો જોઈએ અને સીધો દોડવો હોવો જોઈએ જેથી કરીને આપણને પોસ્ટ હાર્વેસ્ટ થ્રેસરમાં લોસ ઓછો જાય એની સરખામણીમાં કાદરી લેપાક્ષી 18-12માં બે દાણાની વચ્ચે ખાંચ છે જે તૂટવાનો પ્રોબ્લેમ આવે બરાબર જે અત્યારે હાઈ ટેકનોલોજીવાળા જે થ્રેસરો આવે છે એમાં દાણો જે છે એ ડેમેજ થાય એટલે આપણને 5-7% જેવો પોસ્ટ હાર્વેસ્ટ ડેમેજ લોસ જાય જેની સરખામણીમાં આમાં બિલકુલ ઓછો જશે અને આમાં જે છે સિંક્રોનાઇઝ મેચ્યુરિટી જેને આપણે એક સરખું પાકે એ કહીએ અને આમાં જુઓ તમે એકદમ ઝીણું જે છે આ જે ટાઈમ લેશે પણ આમાં શું છે નાનો મોટો દોડવો થશે અને જે પહેલાં દોડવો બંધાઈ ગયેલો છે એ ઉગી જવાના પણ ચાન્સ રહે એટલે ખેડૂત મિત્રોને મારી એવી નમ્ર વિનંતી છે કે ગુજરાતની ખેડૂતો માટે જે ભલામણ કરેલી છે જે આપણી કૃષિ યુનિવર્સિટીએ એ જાત જ અપનાવવી જોઈએ તમે આપ નરી આંખે જોઈ શકો છો આ બંને વિડીયોમાં શું ફરક છે બરાબર છે એટલે આપણી કાદરી લેપાક્ષી 18-12ની પાછળ ગાંડા થવાથી કોઈ ફાયદો નથી એની સરખામણીમાં આપણી જીજેજી 32 જાત છે એ અપનાવો અને વધુ ઉત્પાદન લઈ અને સમૃદ્ધ બનો.